નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા ભણો ગણિતના આજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું રજનીકાંત ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયોમાં મેં તમને એક હોમવર્ક આપેલું, ત્યાર પછી મેં એમનું સોલ્યુશન પણ મોકલું છે. આશા રાખું છું કે એ હોમવર્કનો દાખલો તમારો સાચો જ પડ્યો હોય, પરંતુ એ જ હોમવર્કમાં પૂછેલો દાખલો મેં મારી શાળામાં પણ વિદ્યાર્થીઓ પાસે કરાવ્યો, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એ દાખલો કરી શક્યા નહીં. તેથી મને એવું લાગ્યું કે હજુ પણ બહુળકના દાખલામાં, ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલામાં હજુ પણ વધારે ને વધારે કંઈક કરાવવાની જરૂર છે. તો ફરી એકવાર હું ટ્રાય કરું છું, તમે પણ ખૂબ શાંતિથી સમજજો. અને હવે પછી હું એક હોમવર્કનો દાખલો આપીશ, તે આશા રાખીશ કે તમને એ બધાને આવડી જાય. જોઈએ અહીંયા ફરી એકવાર બહુલકના દાખલા માટે ખૂટતી આવૃત્તિ શોધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે, કુલ આવૃત્તિ 200 છે. આપેલી માહિતીનો બહુલક 64 છે અને કુલ આવૃત્તિ 200 છે, તો ખૂટતી આવૃત્તિ x અને y શોધો. વર્ગ આપેલા છે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90. આવૃત્તિ છે 8, 12, 27, x, 55, 37 અને y. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની રકમ તમને બોર્ડ પર દેખાય છે, આડા કોષ્ટક સ્વરૂપે, જેને આપણે ઊભા કોષ્ટકમાં ફેરવી નાખી છે. ઊભા કોષ્ટકમાં આપણે ફેરવી નાખી છે, વર્ગ અને આવૃત્તિ લખી દીધા છે. અગાઉ કીધું તે મુજબ, x અને y જે અજ્ઞાત આવૃત્તિ, જેને આપણે રાઉન્ડ કરી દઈએ અને ત્યાર પછી આપણે આવૃત્તિનો સરવાળો કરી દઈએ. આવૃત્તિના સરવાળાને આપણે કહીએ છીએ સિગ્મા એફ વાય, એટલે કે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ, ચલો એકમનો સરવાળો 8 ને 2 10, ને 7 17, 17 ને 5 22, 22 ને 7 29, વધી પડી 2, 2 ને 1 3, ને 2 5, ને 5 10, ને 3 13. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવ્યો 139. અને રાઉન્ડ કરેલા અજ્ઞાત પદને આપણે એની અંદર ઉમેરવાના છે. તો આ થયું આપણો સિગ્મા એફ ફાઇ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને રકમમાં બે વસ્તુ આપી છે, એ બંને વસ્તુ અગત્યની છે અને બંને વસ્તુનો દાખલામાં ઉપયોગ કરવાનો છે. તો પહેલી લીટીમાં આપણે આપ્યું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે બહુલકનો દાખલો કરીએ છીએ, બહુલકમાં ખૂટતી આવૃત્તિ શોધીએ છીએ, એટલે બહુલકીય વર્ગ જોઈએ 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 ને જોઈએ. તો જે આપણે પહેલી લીટી આપી છે બહુલક 64, તેનો ઉપયોગ કરીને બહુલકીય વર્ગ મેળવીએ. કે અહીં આપેલ, અહીં આપેલ આવૃત્તિ વિતરણનો, અહીં આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 64 આ વર્ગમાં ક્યાં આવે? 64 આ વર્ગમાં ક્યાં આવે છે? 60 થી 70 ના વર્ગમાં, જે 60 થી 70 ના વર્ગમાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 60 થી 70 ના વર્ગમાં આવે છે, માટે બહુલકીય વર્ગ બરાબર 60 થી 70. ઓકે, તો આપણો આપેલી એક માહિતી પરથી, રકમમાં આપેલી એક માહિતી પરથી બહુલકીય વર્ગ આપણો તૈયાર થઈ ગયો 60 થી 70. હવે એને હાઈલાઈટ કરવાનું કામ કરવાનું છે આપણે, એને આપણે હાઈલાઈટ કરી દઈએ. આ રીતે આપણે હાઈલાઈટ કરી દીધું. ત્યાર પછી તમને ખબર જ છે બહુલકીય વર્ગની ઉપર, બહુલકીય વર્ગ જે છે
તેની આવૃત્તિ સામે એક એરો પાડો તેના ઉપરના વર્ગમાં એક એરો પાડો તેના નીચેના વર્ગમાં એક એરો પાડો તેને આપણે લખીશું f f f 0 1 2 અને આ જે વર્ગ આપેલો છે 60 થી 70 તેની પ્રથમ સંખ્યા જે 60 તેને પણ રાઉન્ડ કરો અને તેની સામે પણ એરો પાડો અને તેને કરો f આવું કરવાથી કદાચ જો તમને સૂત્ર ન આવડતું હોય તો પણ સૂત્ર આવી જાય કે આપણા સૂત્રમાં l f0 f1 અને f2 નો ઉપયોગ કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ આપણી ખૂટતી આવૃત્તિ શોધવાની પ્રથમ તબક્કો હવે બીજા તબક્કામાં આપણે બીજી માહિતી આપી છે કુલ આવૃત્તિ 200 કુલ આવૃત્તિ આપેલી છે 200 તેનો ઉપયોગ કરીશું એટલે લખીશું કુલ આવૃત્તિ બરાબર 200 હવે કુલ આવૃત્તિ એટલે કોણ સિગ્મા fi આવૃત્તિનો સરવાળો સિગ્મા fi તો અહીં આપેલી રકમમાં આપેલી બંને માહિતીનો ઉપયોગ થઈ ગયો છે બરાબર છે રકમમાં આપેલી બંને માહિતીનો આપણે ઉપયોગ કર્યો છે ઓકે સિગ્મા fi 200 પણ આપણો સિગ્મા fi ગણેલા 139 વત્તા x વત્તા y 139 વત્તા x વત્તા y બરાબર 200 x અને y આ તરફ જ રાખીશું 139 ને આમ લઈ જઈશું એટલે ઋણ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હવે તમને અહીંયા જેની બાદબાકી બતાવું છું અહીંયા જેની બાદબાકી બતાવું છું 0 માંથી 9 ની જાય છેકીને 10 અને છેકીને 9 અને છેકીને 1 10 માંથી 9 જાય તો 1 9 માંથી 3 જાય તો 6 1 માંથી 1 જાય તો 0 એટલે શું બચે છે 61 વિદ્યાર્થી મિત્રો શું બચે છે 61 બચે છે એટલે આપણી પાસે x y બરાબર 61 બચે છે તેને પણ એકવાર ફરી હાઇલાઇટ કરો કે આનો ઉપયોગ પડવાનો છે ને પડવાનો જ છે આનો ઉપયોગ થવાનો જ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણને આપેલી બંને માહિતીનો ઉપયોગ કરી નાખ્યો છે હવે આપણે સૂત્રને યાદ કરવું પડે બહુલક z બરાબર l વત્તા બહુલક z બરાબર l વત્તા કૌંસમાં મોટી લીટી પડવાની અંશ અને છેદવાળી અંશની અંદર લખીશું f1 f0 છેદમાં લખીશું 2f1 f0 f2 કૌંસ પૂરો ગુણ્યા h ઓકે વિદ્યાર્થી મિત્રો ની યાદ રહી 10-10 વાર લખો અઠવાડિયામાં રવિવારે એક સમય પકડી જ લેવાનો બહુલકનું ચેપ્ટર 14 માર્ક્સનું છે એટલે બધા સૂત્ર આવડવા જ જોઈએ 10-10 વાર લખી જ નાખવાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે લખીશું સૂત્રમાં આવતા પદની માહિતી આવી તમને કોઈ જગ્યાએ જાણકારી મળવાની નથી વિદ્યાર્થી મિત્રો હવે સૂત્રમાં આવતા પદ પહેલા અહીંથી ચાલુ કરીએ l બરાબર 60 પછી f0 x f1 55 f2 f2 છે આપણી પાસે 37 અને વર્ગ લંબાઈ h હવે વર્ગ લંબાઈ આપી ગઈ છે બીજા વર્ગની અધસીમા માઇનસ પ્રથમ વર્ગની અધસીમા 30 માઇનસ 20 એટલે કે 10 30 માઇનસ 20 એટલે કે 10 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે સૂત્રમાં આવતા પદની તમામ માહિતી રેડી છે હવે લખીશું આ કિંમત બહુલકના સૂત્રમાં મુક્તા ઓકે વિદ્યાર્થી મિત્રો રેડી આપણી પાસે ઓલમોસ્ટ બધી જ માહિતી આપણી પાસે રેડી થઈ ગઈ છે હવે આપણે બહુલકના સૂત્રમાં મૂકીએ છીએ બહુલકનું સૂત્ર તમને બોર્ડ પર દેખાય જ છે બહુલકનું સૂત્ર તમને બોર્ડ પર દેખાય જ છે આ પ્રથમ પાઠ છે આ બીજો પાઠ છે પરીક્ષામાં પહેલા આ પાઠ લખવાનો આખો ત્યાર પછી બીજો પાઠ આ લખવાનો અને પછી ત્રીજો પાઠ
ओके विद्यार्थी मित्रों હવે સૂત્ર આપણે ખબર જ છે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ છે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ છે તે પહેલા ફરી એકવાર સૂત્ર લખી લઈએ l f1 f0 કૌંસમાં 2f1 f0 f2 ગુણ્યા h ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે z આપેલો છે આપણે z આપેલો છે યાદ રાખવાનું 64 l આપણી પાસે છે 60 f1 f0 f1 આપણી પાસે છે જ f1 55 આપણી પાસે 55 છે f0 x છે to f1 એટલે કે 2 ગુણ્યા 55 f0 x અને f2 37 f2 37 કૌંસ પૂરો વર્ગ નંબર આપણી 10 છે વર્ગ નંબર આપણી 10 છે 10 ના છેદમાં 8 તો વિદ્યાર્થી મિત્રો આટલું રેડી થઈ ગઈ છે કિંમત આપણે મૂકી દીધી છે આપણને ખબર જ છે અને આમ લાવવાનું છે બધાને ખબર જ છે 64 - 60 બરાબર ની નિશાની 55 - x 2 ગુણ્યા 55 એટલે 110 - x - 37 ગુણ્યા 10 ના છેદમાં 1 ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો 64 અને 60 ની બાદબાકી થશે 4 55 - x 110 - 37 બાદ કરીએ છીએ આપણે છેલ્લા માને બાદ કરી લેવાનું 0 માંથી 7 ની જાય એટલે અહીંયા 10 અહીંયા છે કે 0 10 માંથી 7 જાય તો 3 0 માંથી 3 નથી જતો 0 માંથી 3 નથી એટલે 10 જ લેવાનો અને છે કે 0 10 માંથી 3 જાય તો 7 73 શું બચે છે આપણી પાસે 73 માઈનસ x ગુણ્યા 10 ના છેદમાં 1 હવે વિદ્યાર્થી મિત્રો આ આખા પદ ગુણાકાર ભાગાકાર સ્વરૂપે છે ગુણાકાર ભાગાકાર સ્વરૂપે છે હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો આ 10 ને આની જોડે ગુણી કાઢીએ છીએ અને 73 - x ને આની જોડે ગુણીએ છીએ આ 10 10 જે છે તેનો ગુણાકાર 55 - x જોડે થશે અને 73 - x નો ગુણાકાર આની જોડે થશે એટલે 4 ના છેદમાં 73 - x આ રીતે સોરી 4 ગુણ્યા 73 - x મેં અગાઉ પણ કીધું હતું બરાબર ની બીજી બાજુ વાળું કોઈ એક પદ છેદમાં હોય અને તેને બીજી તરફ લઈ જવું હોય તો તે અંશના અંશ જોડે ગુણાકારમાં આવશે તો જોઈ લો અહીંયા 4 જોડે 73 - x ગુણાકારમાં આવ્યું અને તે જ રીતે 10 ગુણ્યા 55 - x વિદ્યાર્થી મિત્રો અગાઉના બે વિડિયો અને એક હોમવર્ક નો વિડિયો તેની અંદર અહીંયા આ બે જગ્યાએ અજ્ઞાત પદ આવી જતા x અને y a અને b f1 અને f2 જોઈ વિદ્યાર્થી મિત્રો અહીં માત્ર એક જ અજ્ઞાત પદ છે તો તેની આખી સ્ટાઇલ અલગ છે તેની આખી રીત અલગ છે બરાબર છે બે વાર શાંતિથી જોવું જ પડે કે અહીંયા બે અજ્ઞાત આવૃત્તિ ફેરવાઈ ગઈ છે અહીંયા બે અજ્ઞાત આવૃત્તિ આવેલી છે તો તેની સ્ટાઇલ અલગ અહીંયા બે અજ્ઞાત આવૃત્તિ નથી માત્ર એક જ છે તો તેની સ્ટાઇલ અલગ 110 - 37 બાદ કરીને 73 આવ્યા 73 - x 55 - x અને આ જે વર્ગ લંબાઈ છે આ જે વર્ગ લંબાઈ છે તેની તેને આ અંશ જોડે ગુણી કાઢવાનું અને છેદનું પદ અહીંયા ચાલ્યું જાય એક જ રીત એક જ સ્ટાઇલ માત્ર થોડો જ ફેરફાર એટલે બધું ફેરફાર થઈ જાય પણ એ આપણે યાદ રાખવું પડે પછી ભૂલી જવાય તમને તો એમ જ કે અહીંયા x અને y છે એટલે આ x y ની કિંમત અહીંયા મૂકી દેવાની એવું નથી બધું વ્યવસ્થિત જોવું પડે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તો બહુ સહેલું થઈ ગયું છે 4 ગુણ્યા 73 બરાબર છે 4 ગુણ્યા 73 4x 10 ગુણ્યા 55 - 10x ચાલો 4 તરી
બા બધી પડી 1 7 4 28 ને 1 29 292 માઈનસ 4x 550 માઈનસ 10x જુઓ વિદ્યાર્થી મિત્રો આ તબક્કે ડાબી અને જમણી બાજુ બરાબરની બરાબરની ડાબી અને જમણી બાજુ x વાળા પદ છે અને સંખ્યા પણ છે તો આપણે એક તરફ x લઈશું એક તરફ સંખ્યા લઈશું તો હવે 10x આપણો મોટો છે x ની વાત કરીએ તો 4x અને 10x માં 10 આપણો મોટો છે 10x મોટો છે એ પાછો ઋણ છે એટલે એને આપણે આમ લાવીશું એટલે ધન થશે અને આ 292 ને આમ લઈ જઈશું એટલે ઋણ થશે જોયું એકદમ સહેલું છે 10x - 4x 550 - 292 હવે અહીંયા આવશે 6x બરાબર 550 માંથી 292 અહીંયા બાદ કરીને બતાવું છું 550 292 બાદબાકી બરાબર જોઈ લેજો 0 માંથી 2 ની જાય એટલે 10 ને 5 ને છેકીને 4 લખો 10 માંથી 2 જાય 8 4 માંથી 9 ની જાય 10 કો લીધો અને છેકીને 4 14 માંથી 9 જાય તો 5 ને 4 માંથી 2 જાય 2 એટલે શું આપણી પાસે આવે છે 258 બરાબર છે આ રફ કામ છે વિદ્યાર્થી મિત્રો તે તમને બતાવું છું 258 258 હવે આ 258 ની નીચે શું આવશે 6 258 ની નીચે 6 એટલે 6 258 ને 6 વડે ભાગીશું 258 ને આપણે 6 વડે ભાગીશું એ પણ તમને ભાગીને બતાવું છું 258 ભાગ્યા 6 6 ચોક 24 5 માંથી 4 જતો 1 2 માંથી 2 જતો 0 ઉપરથી ઉતાર્યો 8 6 તારી 18 ઓકે વિદ્યાર્થી મિત્રો તો શું આવે છે 43 તો x બરાબર આપણી પાસે શું આવે છે x બરાબર આપણી પાસે આવે છે 43 વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણી પાસે શું આવે છે 43 હવે આપણે સૌથી છેલ્લો ભાગ એક આવૃત્તિ મળી ગઈ x બરાબર 43 અને હવે સૌથી છેલ્લો ભાગ શોધવા માટે સૌથી છેલ્લો ભાગ શોધવા માટે નાનકડી જગ્યાનો ઉપયોગ કરું છું x વત્તા y બરાબર 61 આનો તો ઉપયોગ કરવો જ પડે તો જ દાખલો પૂર્ણ થાય નહીં તો દાખલો પૂર્ણ થાય નહીં x ની કિંમત મૂકી 43 y બેઠા 61 બેઠા 43 ને 61 પાસે લઈ ગયા 43 ને 61 પાસે લઈ ગયા માઈનસ થયો y બરાબર 61 માઈનસ 43 61 માઈનસ 43 નું નાનકડી જગ્યામાં ફરી પાછા તમને બાકી બતાવું છું ચાલો 1 માંથી 3 ની જાય એટલે 11 અહીંયા 5 11 માંથી 3 જાય તો 8 8 માંથી 4 જાય તો 1 એટલે 18 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણી ખૂટતી આવૃત્તિ તૈયાર x બરાબર 43 અને y બરાબર 18 ઓકે વિદ્યાર્થી મિત્રો બધા દાખલામાં સ્ટાઇલ અલગ અલગ હોય નાનકડો ફેરફાર હોય આખો દાખલો ફેરવાઈ જાય ખૂબ શાંતિથી કરવું પડે ખૂબ શાંતિથી જોવું પડે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એક કે બે વાર પાછા વિડીયો જોજો 100% આવડી જશે આ મેં મારા સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કરેલો છે બાળકોને એક કે બે વાર કરાવ્યો છતાં પણ તકલીફ પડી છે ખૂબ સુંદર રીતે ભણાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે હવે 100% આવડી જ જશે એટલે આવડી જ જશે આ રફ કામ છે આ બહુ રફ કામ છે એના ઉપર ધ્યાન આપવાનું નથી આ આપણે પાછલા માને કરવાનું છે છતાં પણ મેં તમને બતાવ્યું છે વિડીયોમાં જોશો એટલે આઈડિયા આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે હવે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન મળે હજુ એકવાર દાખલો ગણાવીશ ત્યાં સુધી મને આરામ આપો થેન્ક યુ